આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવું અને કયા ટોપિક પર વધારે ફોકસ કરવું તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઝૂલોજીના જેટલા પણ ચેપ્ટર્સ છે ચેપ્ટર્સના આપણે એનાલિસિસ કરીશું ગુજસેટ માટે કે કેટલા એમસીક્યુ પૂછાય છે ગુજસેટની અંદર ત્યાર પછી કયા ટોપિક્સમાંથી એમસીક્યુ આવતા હોય છે કયા પ્રકારના એમસીક્યુ આવતા હોય છે તો હવે એવું ને એવું આપણે આજે કરવાના છીએ આજે આ મહત્વનું છે આપણા માટે કે કયા ટોપિકમાંથી કેટલા

રિપ્રોડક્ટિવ અંદર આપણે એનાલિસિસ કરવાના છીએ તો જોઈએ કારણ કે આ જે એનાલિસિસ છે બેટા એ ખરેખર એ આપણા માટે મહત્વનું સાબિત થતું હોય છે કે જ્યારે આપણે ગુજકેટની એક્ઝામ આપવા માટે જતા હોઈએ તો આપણને એ તો ખબર હોવું જોઈએ કે આ ચેપ્ટરમાંથી આ ટોપિકમાંથી વધારે એમસીક્યુ પૂછાય છે અથવા તો જોડકા પ્રકારના વધારે હોય છે આકૃતિ પરથી વધારે હોય છે ક્રમ પ્રકારના વધારે હોય છે ખરા ખોટા વધારે હોય છે બરાબર તો આ રીતે આપણે એનાલિસિસ કરીશું તો આપણને ખ્યાલ આવશે અને જેના કારણે આપણે તૈયારી સારી એવી કરી શકીશું આના પરથી તમારે એ વસ્તુ શીખવાની છે બેટા કે તમારે કયા ટોપિક પર વધારે ફોકસ કરવું બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવું અને કયા ટોપિક પર વધારે ફોકસ કરવું તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઝુલોજીના જેટલા પણ ચેપ્ટર્સ છે ચેપ્ટર્સના આપણે એનાલિસિસ કરીશું માટે તો શરૂઆત કરીએ આજે છે સ્વાસ્થ્ય એટલે કે ટાર્ગેટ ગુજકેટની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્ય રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે આપણે ચર્ચા કરવાની છે ક્લિયર છે તો બેટા આ જોઈ લેજો કે આજે આપણે જે ટાર્ગેટ છે આજનો ટાર્ગેટ આપણે શું કરવાના છીએ તો પહેલા તો ચેપ્ટર કેટેગરી જોઈશું પછી એવરેજ વેઇટેજ કે ગુજકેટની અંદર છેલ્લા આપણે ચાર વર્ષના પેપર જોઈશું બે હાજર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો એની અંદર કેટલા એમસીક્યુ પૂછાયેલા છે એના ઉપરથી આપણે એવરેજ નીકાળીશું કે વેઇટેજ કેટલું થાય છે ત્યાર પછી એનું એનાલિસિસ કરીશું એનાલિસિસની અંદર મેં તમને કહ્યું હતું કે કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે અને સાથે સાથે એની અંદર કયા ટોપિકમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે એ આપણે જોવાનું છે અને છેલ્લે આપણે કીઝ ટુ સક્સેસ કે જો આપણે આ ચેપ્ટરને સારી રીતે તૈયાર કરવું હોય ગુજકેટ માટે આપણે ગુજકેટમાં જેટલા પણ એમસીક્યુ પૂછાયા ચેપ્ટરના તો એ બધે બધા આપણે સાચા પડે તો એના માટે શું કરવું જોઈએ તો કીઝ ટુ સક્સેસ આપણે થોડી એવી કીઝ આપીશું એની અંદર બરાબર સફળતાની ચાવી આપીશું તો વર્ષ બે હજાર બે હાજર દરમિયાન લેવાયેલ પરીક્ષાને આધારે બરાબર તો બે આપણે એનાલિસિસ કરવાનું છે ખાસ ધ્યાન આપજો છેલ્લા ચાર વર્ષના પેપર ઉઠાયા અને એમાંથી નીકળ્યું છે કે કઈ રીતે આમાં કયા ટોપિકમાંથી કેટલા એમસીક્યુ પૂછાયા છે અને કયા પ્રકારના એમસીક્યુ પૂછાયેલા છે તો ખાસ ધ્યાન આપજો અહીંયા ક્લિયર તો પેલા તો બેટા આ જે છે એ કયા એકમમાં આવે છે રીપ્રોડક્શન એટલે કે પ્રજનન બરાબર પ્રજનન એકમની અંદર જે તમારે વનસ્પતિનું ચેપ્ટર છે ફ્લાવરિંગ પ્લાન્ટ વાળું ચેપ્ટર છે એ કે આવશે ત્યાર પછી આ હ્યુમન રિપ્રોડક્શન આવશે પછી રીપ્રોડક્ટિવ હેલ્થ આવશે આ બધા ચેપ્ટર પ્રજનન એકમની અંદર આવતા હોય છે ઓકે પછી આગળ બેટા વાત કરીએ તો આ જે એવરેજ વેઇટેજ છે આ ચેપ્ટરનું એ ગુજકેટમાં કેટલું છે તો બેથી ત્રણ એમસ્યુક્યુ પૂછાતા હોય છે અને આપણે એ તો જાણીએ છીએ કે દરેકનો એક માર્ક્સ હોય છે અને ટોટલ ચાલીસ ક્વેશ્ચન હોય છે બરાબર તો બે થી ત્રણ માર્ક્સનું આ ચેપ્ટર કહી શકાય બરાબર તો બેટા તૈયારી કરવી આપણા માટે અહીંયા જરૂરી બનીને રહે છે કારણ કે આપણને ખબર છે કે એક એક માર્ક્સ માટે પોઈન્ટ માટે કેટલી બધી હરીફાઈવ છે કેટલી બધી સ્પર્ધા ચાલી રહી છે તો આ તો બે થી ત્રણ માર્ક્સનું છે આને લિબરલી લેવાય નહીં અને તૈયારી આની અંદર પણ આપણે ફોકસ કરવું જરૂરી છે અને ચેપ્ટર આપણે જોઈએ તો એકદમ ઇઝી ચેપ્ટર છે ભાઈ બરાબર આમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે ઘણું બધું નવું જાણવા મળે એવું ચેપ્ટર છે તો એ વસ્તુ પણ અહીંયા ધ્યાનમાં રાખવાની છે તો બે થી ત્રણ માર્ક્સનું અહીંયા પૂછાતું હોય છે આ ચેપ્ટર એવરેજ વેઇટે જ એટલું આપેલું છે ક્લિયર એનાલિસિસ કરીએ આપણે તો બેટા વાત કે બે આમાંથી બે ક્વેશ બે હાજર વીસ નું પેપર તમે જોશો ને તો આજ જે સ્વાસ્થ્ય ચેપ્ટર છે એની અંદરથી બે ક્વેશ્ચન પૂછાયેલા છે ત્યાર પછી વાત કરું બે હાજર એકવીસ બેટા તો બે હાજર એકવીસ માં ત્રણ ક્વેશ્ચન તો આ છેલ્લા ચાર વર્ષમાં ફક્ત બે હાજર

એ નવ ક્વેશ્ચનમાંથી બે ક્વેશ્ચન ખરા ખોટા પ્રકારના જ્યારે સાત ક્વેશ્ચન સરળ પ્રકારના તો આ જગ્યાએ લખી દઉં સાત ક્વેશ્ચન કેવા છે બેટા સરળ પ્રકારના બરાબર એટલે કે લગભગ આમાં કોઈ ટ્વિસ્ટ થતું નથી મોટા ભાગે તો સાત ક્વેશ્ચન સરળ પ્રકારના હતા એટલે કે જે एनसीईआरटी ની લાઈન ટુ લાઈન પૂછાયેલા હોય એવા પછી તમે આગળ જોઈ શકો છો બેટા આની અંદર કે આ જે આ મહત્વનું છે આપણા માટે કે કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાયેલું છે એમ

એટલે કે આની અંદર બધી પેલી પદ્ધતિઓ આવી જશે અવરોધક પદ્ધતિઓ તમને યાદ હોય તો કુદરતી પદ્ધતિ હતી ત્યાર પછી આઈયુડીએસ છે બરાબર રાસાયણિક પદ્ધતિ છે ક્લિયર આ બધી પદ્ધતિઓ એની અંદર આવી જતી હોય છે તો આમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ વાળા ટોપિકમાંથી પછી ડાકતરી ગર્ભપાત જેને આપણે એમટીપી કહીએ છીએ અથવા પ્રેરિત ગર્ભપાત કહીએ છીએ એમાંથી ફક્ત એક જ ક્વેશ્ચન છેલ્લા ચાર વર્ષમાંથી આવેલું છે બીજી વાત કરીએ જાતીય સંક્રમિત ચેપ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ એમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાયેલો છે અત્યાર સુધી એટલે છેલ્લા ચાર વર્ષની વાત કરીએ છીએ પછી અફળદ્રુપતા અથવા વંદ્યતા અફળદ્રુપતા અથવા વંદ્યતા જે ઇન્ફર્ટિલિટી વાળો ટોપિક છે જેમાં જેડઆઈએફટી જીઆઈએફટી આઈસીએસઆઈ બરાબર આ બધું જે છે એની અંદરથી જે ક્વેશ્ચન આવ્યા છે બે ક્વેશ્ચન આવેલા છે એટલે મેક્સિમમ તમે જોશો તો એક આ આ ટોપિક ઉપર વધારે ફોકસ કરો અને છેલ્લા ટોપિક પર વધારે ફોકસ કરો જો કે આ બંને ટોપિક ટોપિક જે છે 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 ને કહી શકાય ચેપ્ટરના કારણ કે એની અંદર અંદર પદ્ધતિઓ આવે આગળ ઉપયોગી સાથે સાથે જીવનમાં ક્લિયર એટલે આ બે ટોપિક મહત્વના છે પણ સૌથી વધુ મહત્વનો આ ટોપિક છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ તો આના ઉપરથી આ ટોપિક પર વધારે ફોકસ કરવું વધારે એટલે આ બધા ટોપિક આપણે ન જોઈએ એવું નહીં પણ હા બધાને જોવાના છે પણ મેક્સિમમ આના પર ફોકસ કરજો પછી આના ઉપર વધારે ફોકસ કરજો ક્લિયર તો આ રીતે એનાલિસિસ આપણે કરી શકીએ છીએ એની અંદર ઓકે ડન નેક્સ્ટ તમે જુઓ ભાઈ આગળ મેં વાત કરી હતી આકૃતિ પરથી એક પણ ક્વેશ્ચન પૂછાયો નથી એટલે ઝીરો ટકા છે બરાબર ક્રમ પ્રકારના એક પણ ક્વેશ્ચન પૂછાયા નથી એ પણ ઝીરો ટકા છે જોડકા પ્રકારના બે ક્વેશ્ચન પૂછાયેલા છે ભાઈ જોડકા પ્રકારના કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે બે પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એટલે કે તે બાવીસ ટકા લઈ શકાય ત્યાર પછી સાચા કોટા એક પણ નથી પૂછાયા વિધાન અને કારણ પ્રકારના પણ એક પણ નથી પૂછાયા બરાબર આ પણ નથી આ પણ નથી હા આમાં બે પ્રકારના પૂછાયા છે સાચા કોટા પણ એક પણ નથી વિધાન અને કારણ પ્રકારના પણ એક પણ સા સરળ પ્રકારના સાથ પૂછાયેલા છે બરાબર એટલે કે ઇઠોતેર ટકા સેવન્ટી એટ પર એ સરળ પ્રકારના ક્વેશ્ચન છે તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખજો આ રીતે એક આપણે ડેટા અહીંયા એનાલિસિસ કર્યો છે ખરેખર આ જે છે બેટા આ પ્રાજનિક સ્વાસ્થ્ય માનવ પ્રજન આ બધા ચેપ્ટર કેવા છે કે એકવાર તમે સમજી લીધા ને પછી તમને યાદ રહી જશે એમાં કંઈ વધારે માથું મારવાની જરૂર પડતી હોતી નથી ક્લિયર છે અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આપણે જેવું પણ વાંચીએ એવું કેચઅપ પણ થઈ જાય જેમ શિક્ષક સમજાવે એમ તરત જ આપણે કેચઅપ કરી લેતા હોઈએ છીએ પણ કહેવાય છે ને ટીપે ટીપે સરોવર ભરાય બેટા એમ બે અથવા ત્રણ માર્ક્સનું પૂછાતું અને આપણે પછી મગજમાં એવું વિચારી લઈએ કે સર આ તો ફક્ત બે એમસીક્યુ જ પૂછાય છે અરે આપણે બીજા ચેપ્ટરમાંથી કવર કરી લઈશું પણ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં બેટા મેરિટની અંદર પોઈન્ટની અંદર પણ લડાઈ થતી હોય છે બરાબર પોઈન્ટ માટે જો તમે રહી જશો બાકી તો જિંદગીભર અફસોસ રહેશે કે ભાઈ એક પોઈન્ટ વધારે અથવા એક માર્ક્સ વધારે આવ્યો હોત તો વધારે સારું હતું અત્યારે હું આ જગ્યાએ હોત તો એના માટે આપણે બધા ચેપ્ટરને સમાન મહત્વ આપીએ અને સમાન રીતે એને તૈયાર કરીએ ક્લિયર ઓકે ડન તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો કી ટુ સક્સેસ બેટા કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર તમે જોશો ને બેટા તો મોટા ભાગે આ ચેપ્ટરની અંદર નોટ સારી એવી બને છે બરાબર કારણ કે આ ચેપ્ટરને થિયરિકલ નહીં આપણે એમસીક્યુ તરીકે જોઈએ તો વધારે સારું રહેશે કેમ કારણ કે તમે આ જોશો તો આ ચેપ્ટરની અંદરથી તમને કેટલાક ગાણીતીય ડેટા પણ મળશે અથવા તો ફૂલ ફોર્મ અથવા તો શોર્ટ ફોર્મ તમે જોશો આની અંદરથી મળશે બરાબર અથવા જે પદ્ધતિઓ છે પદ્ધતિઓનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો આ તમે શોર્ટમાં લખશો ને તો નોટ્સ બનાવશો તો બહુ મોટો ફાયદો થશે કારણ કે જ્યારે એનસીઆરટીમાં તમે વાંચતા હોય ને તો એનસીઆરટીની અંદર કેવું છે બધું ભેગું લખેલું છે ગુજરાતીમાં જે ફકરાવ આપેલા હોય ને એસેજ એ નિબંધ હોય એ ટાઈપનું લખેલું છે પણ જો તમે આને સારી રીતે નોટ્સ બનાવી એકવાર વાંચીને અને પછી નોટ્સમાં તમે તૈયાર કરશો શોર્ટમાં બનાવોને નોટ્સ હંમેશા શોર્ટમાં હોય કે ટોટલી આખી લાઈન ટુ લાઇન ન હોય તો તમે વધારે સારી રીતે આની અંદર તૈયારી કરશો એક્ઝામ પહેલા પહેલા વાંચશો તો પણ મજા આવશે જો એક્ઝામ આગલા દિવસે તમે એનસીઆરટી વાંચવા ગયા તો પછી વાત પૂરી થઈ ગઈ કેમ કારણ કે એમાં બધું ભેગું ભેગું આપ્યું છે જેટલું યાદ હશે એ પણ ભૂલી જવાશે તો કામ શું કરવાનું છે જ્યારે આ ચેપ્ટર વાંચો છો તમે તો એનસીઆરટીમાંથી નોટ્સ બનાવી લો પેલા બરાબર જાતે લખેલું મટીરિયલ બેસ્ટ મટેરિયલ કહેવાય આપણા માટે ક્લિયર જાતે લખેલું મટીરિયલ એ આપણા માટે બેસ્ટ મટીરિયલ કહેવાશે ઓકે પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે મેક્સિમમ તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરો બેટા બરાબર જ્યારે પણ તમે વાંચી લો છો ચાલો ચાર પાંચ વાર એનસીઆરટી વાંચી નોટ્સ બનાવી દીધી હવે આપણે ખાતરી કરવાની છે કે આપણે જે વાંચ્યું છે ઇફેક્ટિવ છે કે નહીં મને યાદ રહ્યું છે કે નહીં તેના માટે તમે ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરો બરાબર મેક્સિમમ એમસીક્યુની પ્રેક્ટિસ કરો જેના કારણે તમને બહુ મોટો ફાયદો થાય પીવાયક્યુ સોલ્યુશન મેં તમને કહ્યું એ જેમ કે મેં ચાર વર્ષના છેલ્લા પેપર ઉઠાવીને જોયા તો એ બધા પીવાયક્યુમાં આવી જાય હવે પીવાયક્યુ આપણે જોવાના છે જો કે એનાલિસિસ કરી લીધું છે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે પણ પીવાયક્યુ સોલ્વ કરો તમે જેના કારણે તમને ખબર પડશે છે તો મને આવડે છે એટલે એનો મતલબ મેં આ ચેપ્ટર સારી રીતે તૈયાર કરેલું છે ક્લિયર તો એ વસ્તુ ટેસ્ટ અને રિવિઝન વારંવાર ટેસ્ટ આપો અને રિવિઝન કરતા રહો બેટા આ મહત્વનું પરિબળ છે આપણા માટે જે ટેસ્ટ છે બેટા એ ટેસ્ટ આપણા માટે એક દર્પણ અથવા અરીસા સમાન છે જે તમને બતાવે છે કે તમારી તૈયારી કેટલા કેટલા પર્સન્ટેજમાં છે તમે તમે જે વાંચ્યું છે એને ઇફેક્ટિવલી યાદ રાખી શક્યા છો અથવા સમજ્યા છો અને રિવિઝન આ વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે ધારો કે આ ચેપ્ટર ચલો સરળ છે ઇઝી છે એકવાર વાંચ્યું યાદ રહી ગયું એટલે તમારા મગજમાં એક વસ્તુ ફિટ એવી થઈ ગઈ કે આ તો સહેલું ચેપ્ટર છે આવડી ગયું છે એમને બીજી વાર વાંચવાની જરૂર નથી પણ બેટા વારંવાર વાંચશો તો એ લોંગ ટર્મ મેમરીમાં જશે એક બે વાર વાંચ્યું છે તો એ શોર્ટ ટર્મ મેમરીમાં આવશે અને શોર્ટ ટર્મ મેમરીમાં તમે અઠવાડિયા બે અઠવાડિયા ભૂલી જશો આપણે તો આખા વર્ષ પૂરતું યાદ રાખવાનું છે એટલા માટે વારંવાર રિવાઇઝ કરો તો એ લોંગ ટર્મ મેમરીની અંદર જશે અને છેલ્લું વીક પોઈન્ટ્સ એનાલિસિસ બરાબર તમને આ ચેપ્ટરની અંદર જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હોય જે એમસીક્યુ ન આવડ્યો હોય જે નો અથવા તે ટોપિક ન સમજ પડ્યો તો એને એનાલિસિસ કરો કે આની અંદર મારે સમજવાની જરૂર છે જેમ કે ચલો એ ન ખબર પડી તો તરત શિક્ષક પાસે જાઓ કે સર આ સમજ નથી પડી મને વાંચવા છતાંય મજા નથી આવી તો સર ઇઝી રીતે તમે શીખવાડો જેના કારણે તમારું જે વીક ટોપિક છે એ પછી સ્ટ્રોંગ ટોપિકમાં પરિણમશે તો આ વીક જે ટોપિક છે એનું એનાલિસિસ કરો ખાસ કરીને ક્લિયર છે ઓકે પછી બેટા બીજી કે ગુજકેટ બે હજાર ચોવીસ માટે એક રણનીતિ તૈયાર કરીએ આપણે તો જે લાસ્ટમાં જે રણનીતિ બનાવી હતી એ જ રણનીતિ છે તમને ખબર છે જે આપણો સિલેબસ છે સિલેબસ આપણો રિડ્યુસ થયેલો છે જેના કારણે એમસીક્યુની સંખ્યા વધી જશે નેક્સ્ટ ટાઈમ તો એમસીક્યુની સંખ્યા વધશે બેથી ત્રણ હતા તો એ ત્રણથી ચાર થઈ શકે એટલે આમાં ધ્યાન આપવાનું છે ખાસ હવે ત્રણથી ચાર એમસીક્યુ થઈ શકશે અને પ્રકરણ દીઠ ગુણભાર પણ વધશે હવે એમસીક્યુ વધ્યા તો પ્રકરણ દીઠ ગુણભાર પણ વધવાનું છે માર્ક્સ પણ વધવાના છે એટલે ચેપ્ટર તો મહત્ત્વનું થયું જ છે આપણા માટે ક્લિયર એટલે તૈયારી કરજો આ રીતે જે મેં જેટલી પણ બાબતો કહી છે બેટા એ બધી બાબતોને ધ્યાનમાં રાખજો તો તૈયારીની અંદર ખરેખર મજા આવશે અને એકદમ સ્માર્ટ વર્ક કરીને તમે શાંતિથી ગુજકેટની એક્ઝામ સારી રીતે પાર પાડી શકશો કોઈ હાર્ડવર્ક કરવાની જરૂર નથી સ્માર્ટ વર્ક કરજો દરરોજનું દરરોજ વાંચજો રિવિઝન કરજો ટેસ્ટ આપજો પછી પ્રેક્ટિસ કરજો એમસીક્યુની નોટ્સ બનાવજો ક્લિયર છે તો છેલ્લે આપણે કહી અને છૂટા પડીએ છીએ જાગતા રહેજો સતર્ક રહેજો વાંચતા રહેજો લખતા રહેજો ભણતા રહેજો તો રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ આવતું રહેશે અહીંયા સુધી રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર